Hello students, welcome to the virtual lecture series of surveying division. Okay, we are on the lecture number 07. Let's start our lecture with the answer the following. Three and four marks question. Right, तो आपने तीन और चार marks ना questions में आते हैं सुधी रिलेटेड एक्जाम्पल्स जो एनी थीअरीज पर जी. सो हमें आप जीए नेक्स्ट क्वेश्चन विच इज रिलेटेड टू द एक्सप्लेन डीप ऑफ मैग्नेटिक नीडल. राइट, तो तेरे अँ मैग्नेटिक नीडल डीप ऑफ समझा बराबर. सो के छाव छो बराबर. सो मैग्नेटिक नीडल एटले शू. ओके, सो ड्यूरिंग दी जारे जोवा जाओ तो के जे ओरिजिनल नीडल होय छे बराबर एमा शू थाय छे तो के मैग्नेटिक फोर्स ना कारणे. कोनो मैग्नेटिक फोर्स? तो के अर्थनो मैग्नेटिक फोर्स बराबर. सो एना कारणे शू थाय छे तो के ओरिजिनल पोजिशन नी जग्याए ए नीडल शू थाय छे ऊपर का तो नीचे सेटअप थती होय छे बराबर. सो ए जो नॉर्थवर्ड डायरेक्शन मैंने डीप मे तो यू नॉर्थ डायरेक्शन में अपन ने डाउनवर्ड मे नीडल अने जो साउथर्न डायरेक्शन में थतु हो तो यनी साउथर्न डायरेक्शन में डीप मे बराबर. डीप देट मीन्स के जे वेरिएशन एनी अंदर आए. ओके, तो आप के लखीश जोए. सो द इंक्लाइनेशन ऑफ needle with the horizontal due to influence of the due to magnetic influence of the earth is called deep of मैग्नेटिक नीडल. ओके, एक तो तमारे शुं लखवानुं हशे एनी डेफिनेशन बराबर अने हवे ए लखवानुं के नॉर्थन हेमिस्फीयर होय द नॉर्थ एंड डाउनवर्ड बराबर अने एवी ज रीते साउथर्न हेमिस्फीयर होय द साउथ एंड इज पॉइंटेड डाउनवर्ड बराबर. आटली बी लाइन थई गई एटले के तमे डेफिनेशन लखी लीधी एनु एक्सप्लेनेशन आपी दीधुं बराबर एटले के नॉर्थर्न हेमिस्फीयर माटे અને સાઉથર્ન હેમિસ્ફિયર માટે બરાબર. સો અમાઉન્ટ ઓફ ડીપ વેરાઇઝ વિથ 0 degree એટ ઇક્વેટર ટુ ધ 90 degree એટ ધી મેગ્નેટિક પોલ બરાબર. તો કે જે ડીપ છે વેરાઇઝ હોય છે વિથ ધી ઇક્વેટર એટલે કે 0 degree હોય ઇક્વેટર પર હોય એટલે વિષુવવૃત્ત પર હોય એટલે કે એને કોઈ ચેન્જ થતા નથી અને જ્યારે એ નોર્થન પોલ્સ કે સાઉથર્ન પોલ્સ તરફ જાય છે તો એનામાં 90 degree જેટલું વેરિએશન એમાં આવી શકતું હોય છે. ઓકે, સો ફિગર થ્રુ તમારે સમજાવવાનું. રાઈટ, તો આ થઈ ગઈ તમારી સિમ્પલ નીડલ વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી एक्सिस बराबर. एक्जेक्ट परपेन्डिक्युलर आपने मळे छे अने होरिजोन्टल प्लेन पर ज छे. ज्यारे अदर हेन्ड पर तमे जोवा जाओ तो के एनु इंक्लाइनेशन थतुं होय छे केटलुं तो के डीप बराबर. एटले के अहींया आगळ आल्फा जेटलो आपणने अहींया इंक्लाइनेशन मळे छे जेने आपणे कहीए छे डीप बराबर. जे सेंटर परथी एटलुं डिफ्लेक्टेड થયેલું મળે છે બરાબર. અને આ છે આપણી મેગ્નેટિક નીડલ.
આવી રીતે તમે પોઈન્ટ વાઇઝ ડીપ ઓફ મેગ્નેટિક ને સમજાઈ શકો છો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વિચ ઇઝ બ્રીફ ટેમ્પરરી જે આપણે ઓલરેડી જોયેલું છે, બરાબર, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમિક કંપાસ, બરાબર. એટલે આપણે પ્રિઝમેટિક કંપાસમાં આટલી વેલ્યુ જોયેલી છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ધી એક્ઝામ્પલ, કન્વર્ટ WCB ટુ રિડ્યુસ્ડ બેર, બરાબર. સો તમને ત્રણ પોઈન્ટ્સ આપેલા છે, એટલે કે 78 ડિગ્રી, 168 30 મિનિટ, એન્ડ થર્ડ વન 279 30 મિનિટ. ઓકે, ત્રણેયને તમારે આરસી હોલ સર્કલ બેરિંગમાંથી રિડ્યુસ બેરિંગ ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો શું કયા કયા સ્ટેપ્સ છે જોઈ. ઓકે, જો પહેલું જે છે એ શું છે, તો કે 0 થી 90 ડિગ્રીની વચ્ચે છે, બરાબર. સો એના માટે ડાયરેક્ટ આપણે લખી શકીએ WCB ઇઝ ઇક્વલ ટુ 78 ડિગ્રી. દેટ મીન્સ રિડ્યુસ બેરિંગ ક્યુબિક વિલ બી નોર્થ ઇસ્ટ, બરાબર. તમને ખ્યાલ હોય તો કે આપણું જે પોલ છે એમાં આપણે શું લઈએ છીએ, નોર્થ, સાઉથ અને વેસ્ટ. એટલે અહીંયા આપણું હશે 0, 90, 180, 270 અને અગેન 360, બરાબર. તો વેલ્યુ પ્રમાણે જવાનું, 0, 90 વચ્ચે હોય તો એ કયું થાય, નોર્થ અને ઇસ્ટનું થયું. વેલ્યુ અહીંયા ચેન્જ નહીં થાય, દેટ મીન્સ 78 ડિગ્રી 78 જ રહેશે. ઓકે, સેકન્ડમાં જોઈએ હવે, 1 WCB ઇઝ ઇક્વલ ટુ 168 ડિગ્રી 30 મિનિટ, બરાબર. સો એના રિડ્યુસ બેરિંગમાં શું થશે, ઓકે, ક્યુબી ઇઝ ઇક્વલ ટુ 180 થી 90ની વચ્ચે છે, દેટ મીન્સ એને શું કરવાનું, 180માંથી માઇનસ કરવાનું, 168 30 મિનિટ, બરાબર. સો માઇનસ કરશું તો આપણને શું વેલ્યુ મળશે, ઓકે, સો અહીંયા આપણો આન્સર આવશે 11 ડિગ્રી 30 મિનિટનો, બરાબર. ઓકે, સો હવે એને આપણે લખવાનું કેવી રીતે, સો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કઈ વેલ્યુની વચ્ચે આવ્યું, ઇથ અને સાઉથની વચ્ચે, દેટ મીન્સ સાઉથ 11 30 મિનિટ, ઇસ્ટ. ઓકે, અહીંયા ખ્યાલ આવ્યો. હવે આપણે જોઈએ થર્ડ વન 279 ડિગ્રી 30 મિનિટ. ઓકે, સો કેની વચ્ચે આવશે, તો 270 અને 360ની વચ્ચે આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણે શું કરશું, WCB બરાબર 279 30 મિનિટ, દેટ મીન્સ ક્યુબીને માટે શું કરીએ છીએ આપણે, તો કે 270માંથી જે પણ વેલ્યુ હોય એને માઇનસ કરવાની. ઓકે, એટલે કે 179 30 મિનિટ માઇનસ 270, દેટ મીન્સ 9 ડિગ્રી 30 મિનિટ. ઓકે, તો અહીંયા તમને ક્યુબીની વેલ્યુ મળી ગઈ, દેટ મીન્સ ક્યુબી ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ આવશે, W અને નોર્થની વચ્ચે છે, દેટ મીન્સ એન 9 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ. ઓકે, સો આ રીતે તમે ત્રણેય વસ્તુઓને ઇઝીલી સમજાવી શકો છો. તો અહીંયા થયો મારો એક્ઝામ્પલ કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે તમારે સમજાવવાનું છે, દેટ મીન્સ ડિફાઈન ટર્મ્સ, કઈ કઈ ટર્મ્સ સમજાવવાની છે. એક તો છે ટ્રુ બેરિંગ, ઓકે, સેકન્ડ વન ઇઝ મેગ્નેટિક, અને થર્ડ વન ઇઝ આર્બિટરી, દેટ મીન્સ તટસ્થ બેરિંગ, બરાબર. સાચું બેરિંગ, મેગ્નેટિક બેરિંગ અને તટસ્થ બેરિંગ તમારે સમજાવવાનું છે. ઓકે, તો પહેલાં આપણે ડેફિનેશન લખીએ ટ્રુ બેરિંગની. ધ હોરિઝોન્ટલ એંગલ એટલે કે અહીંયા આગળ શું બનશે, એંગલ બનશે કોની વચ્ચે, તો કે ટ્રુ મેરિડિયન એન્ડ
लाइन बराबर एट्ले कि लाइन अने ट्रू मेरिडियन वच्चे जे एंगल बने छे ने आपणे कहीए छे ट्रू बेरिंग ओके एवी ज रीते सेकेंड मैग्नेटिक बेरिंग એવી જ રીતે શું આવશે તો હોરિઝોન્ટલ એંગલ બિટવીન મેગ્નેટિક મેરિડિયન એન્ડ અ લાઈન બરાબર ઇઝી ડેફિનેશન છે ટ્રુ મેરિડિયન લાઈનની વચ્ચે જે એંગલ બનતો હોય એને આપણે કહીએ છીએ ટ્રુ બેરિંગ મેગ્નેટિક મેરિડિયનની વચ્ચે અને લાઈનની વચ્ચે જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક બેરિંગ બરાબર એન્ડ થર્ડ વન ઇઝ આર્બિટરી ઓર ધી તટસ્થ બેરિંગ ઓકે સો જે મેરિડિયન છે બરાબર આર્બિટરી મેરિડિયન ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન આર્બિટરી મેરિડિયન એન્ડ ટ્રુ લાઇન ઓકે એ બંનેને શું કહીએ છીએ આપણે આર્બિટરી બેરિંગ બરાબર સો ત્રણ ડેફિનેશન તમે અહીંયા આગળ લખી શકો છો અને એ સાથે તમે એક ફિગર પણ ડ્રો આઉટ કરી શકો છો કે જે એક્સપ્લેન કરતું હોય મેગ્નેટિક બેરિંગ ટ્રુ બેરિંગ અને આર્બિટરી બેરિંગને બરાબર તો મેગ્નેટિક બેરિંગ સૌથી પહેલાં તો સ્ટ્રેટ લાઈન બરાબર અને એનાથી ઇન્કલાઇન હોય કેવું મળે આપણને મેગ્નેટિક ઓકે પછી આ જે છે આપણું ટ્રુ ઓકે એને ટ્રુ મેરિડિયન કહીએ છીએ ઓકે અને આપણને આર્બિટરી મેરિડિયન મળે કે જે મેરિડિયન તમે એઝ અ તટસ્થ રીતે લો છો બરાબર સમટાઈમ્સ ઇટ મે બી ઓન ધી ટ્રુ મેરિડિયન જે પોઈન્ટ પર હોય છે બરાબર તો અહીંયાથી તમારો જે એંગલ બનશે આ થશે તમારું મેગ્નેટિક અને અહીંયા આગળ જે લાસ્ટમાં જે થશે તમારું કેવું છે ટ્રુ બેરિંગ બરાબર છે તમે બંને જ ફિગર થ્રુ સમજાઈ શકો છો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ છીએ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ ડિફરન્સ બી પ્રિઝમિક એન્ડ સર્વેયર કંપાસ બરાબર સર તમે ઇઝીલી આ બંને ડેફિનેશન્સ ને સમજાઈ શકો છો બરાબર કેવી રીતે એનું કમ્પેરિઝન થતું હોય છે ઓકે તો કયા કયા ત્રણ કે ચાર પોઈન્ટ્સ તમે લખી શકો છો ઓન ધ બેઝિસ ઓફ યુઝ ઓફ ટ્રાયપોડ બરાબર કે પ્રિઝમેટિકમાં કેવો યુઝ થાય છે અને સર્વેસ કંપાસમાં વિધાઉટ આપણે ટ્રાયપોડ લેતા હોઈએ છીએ પછી મેગ્નેટિક નીડલ કરવાની ઓકે મેગ્નેટિક નીડલ કેવી રીતે વર્ક કરે છે પછી ગ્રેજ્યુએટેડ રિંગ ઓકે ગ્રેજ્યુએટેડ રિંગનો શું યુઝ છે પછી ગ્રેજ્યુએશન્સ બંનેમાં કેવું હોય છે એટલે કે ઝીરો થ્રી એટ સાઉથ માર્ક ફ્રોમ ધી ઝીરો ટુ 360 અને આમાં શું હોય છે ઝીરો ડિગ્રી એટ નોર્થ એન્ડ સાઉથ બંનેમાં હોય છે અને 90 ડિગ્રી ઈસ્ટ એન્ડ વેસ્ટમાં હોય છે બરાબર એ થઈ ગયું સર્વેયર્સનું ઓકે લાસ્ટલી તમે પોઈન્ટ સમજાવો બંને વચ્ચેનું દેટ મીન્સ સાઇટિંગ ધી ઓબ્જેક્ટ બરાબર તો આ પાંચ પોઈન્ટ પ્રમાણે તમે બંને વચ્ચેનો ડિફરન્સ લખી શકો એટલે કે યુઝ ઓફ ટ્રાયપોડ તો પ્રિઝમિકમાં કેવી રીતે થાય છે સર કે થાય છે મેગ્નેટિક નીડલ બરાબર તો કે શું કરેલું હોય છે એને આપણે ફિક્સ ફ્લેટ અને બ્રોડ થ્રુ આઉટ કરેલું હોય છે અને બોટમ સાથે એને ફિક્સ કરેલું હોય છે બરાબર જે રિંગ જે છે કેવી હોય છે નોટ વિઝિબલ હોય છે ઓકે પછી ગ્રેજ્યુએટેડ રિંગ વિશે સમજાવવાનું પછી ગ્રેજ્યુએશન્સ મેં કીધું એમ કે કઈ રીતે બતાવેલા હોય છે પોઈન્ટ આઉટ તો ઝીરોથી 360 હોય છે પ્રિઝમેટિકમાં અને સર્વે કંપાસમાં ઝીરોથી 90 ડિગ્રી હોય છે ઓકે અને સાઇટિંગ ધી ઓબ્જેક્ટ એટલે કે પ્રિઝમ ઇઝ યુઝ ફોર સાઇટિંગ બરાબર જ્યારે આમાં શું હોય છે નેરો વર્ટિકલ સ્લીટ એની અંદર હોય છે બરાબર એના થ્રુ આપણે બાયસેક્ટિંગ કરી શકીએ છીએ ઓકે નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ વિચ ઇઝ વેરી યુઝફુલ એન્ડ આસ્ક ઇન ધી એક્ઝામિનેશન ધ બેરિંગ ઓફ ક્લોઝ ટ્રાવર્સ
ABCD આપેલા છે બરાબર અને એના ઇન્ટિરિયર એંગલ ફાઇન્ડ કરવાના છે ઓકે અને અપ્લાય યુઝ્યુઅલ ચેક્સ એ તમને કીધું છે બરાબર સો લાઈન આપી દીધી છે તમને એ બી બી સી સી ડી અને ડી એટલે કે ચાર પોઈન્ટ્સ છે બરાબર એના થ્રુ તમારે એનું એફબીવી આપી દીધું છે એટલે કે ફોર બેરિંગ આપી દીધા છે એના 40, 70, 210 અને 280 કરવાના છે તો કઈ મેથડથી કરજો સો સૌથી પહેલા ઇક્વેશન એનું આવે છે ઇન્ટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ માઇનસ ફોર બેરિંગ બરાબર હવે જો ઇફ એફપી એટલે કે ગ્રેટર ધેન બીબી હોય બરાબર ઇન્ટિરિયર એંગલ ફોર બેરિંગ બેક બેરિંગ કરતાં વધારે હોય તો એનું ઇક્વેશન બદલાઈ જશે દેટ મીન્સ એક્સટીરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ એફબી માઇનસ બીબી બરાબર એ તમારા ચેન્જ થાય છે એના પ્રમાણે તો કે એંગલ કયો છે એ પ્રમાણે બરાબર તો અહીંયા આગળ જો બેક બેરિંગ કરતાં ફોર બેરિંગ વધી જાય છે તો એ કન્ડિશનમાં ફોર બેરિંગ પહેલાં લેવાનું અને બેક બેરિંગ પછી માટે એના પરથી ઇન્ટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ થશે 360 માઇનસ એક્સટીરિયર એંગલ બરાબર તમારે 360માંથી જે બહારનો એંગલ છે એ શું કરવાનો માઇનસ કરવાનો ઓકે સૌથી પહેલાં લઈએ આપણે એંગલ એ બરાબર ઓકે એમાં કેવી રીતે કરશું તો એંગલ એમાં આપણું શું છે બેક બેરિંગ કરતાં ફોર બેરિંગ ઓછું છે બરાબર દેટ મીન્સ બેક બેરિંગ વધારે છે અને ફોર બેરિંગ ઓછું છે જ્યાં આગળ એ દેખાય એ વસ્તુ જોવાની તમારે એટલે કે 40 અને 280 બરાબર સો બેક બેરિંગ ઓફ ડી એ માઇનસ એફ બી ઓફ એ બરાબર હવે એ વેલ્યુને શું કરવાનું તો 280 છે એટલે 280 ને માઇનસ કરવાના 180માંથી બરાબર ને એમાંથી માઇનસ કરવાના 40 દેટ મીન્સ આપણને 60 ડિગ્રીનો એંગલ મળે ઓકે સેકન્ડલી આપણે જોઈએ એંગલ બી તો એંગલ બી માટે શું જોવાનું બીસી અને બીજું કે છે એ બી છે બરાબર બંને 70 અને 40 છે બરાબર સો બેક બેરિંગ માટે બી A માઇનસ એફ બી ઓફ બી સી બરાબર હવે અહીંયા આગળ 40 છે દેટ મીન્સ એને શું કરવા પડે 180 પ્લસ કરવા પડે અને માઇનસ ડાયરેક્ટ 70 બરાબર એટલે કે 150 વેલ્યુ અહીંયા આગળ મળી ઓકે થર્ડ એવી રીતે ફાઇન્ડ કરીએ છીએ આપણે એંગલ સી બરાબર સો એંગલ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે બેક બેક ઓફ અહીંયા આગળ સીડી અને ડીસી છે દેટ મીન્સ બીસી માઇનસ એફ બી ઓફ સી ડી બરાબર એટલે કે બીસીની વેલ્યુ શું છે 70 છે દેટ મીન્સ 180 પ્લસ કરવાના માઇનસ ડાયરેક્ટ વેલ્યુ લેવાની આપણી 210ની બરાબર એટલે કે 40 ડિગ્રી આપણને અહીંયા આગળ મળ્યા ઓકે શું કર્યું અહીંયા આગળ 180 પ્લસ જેટલી વેલ્યુ હતી 70 બરાબર સો 180 પ્લસ ટી કરીએ છીએ આપણને 210 કરતાં વધારે મળ્યા દેટ મીન્સ બેક બેરિંગ જ અહીંયા આગળ વધારે મળ્યું એટલા માટે આપણે બેક બેરિંગ માઇનસ બી એફ બી કર્યું અને 40 ડિગ્રી મેળવ્યા બરાબર હવે આપણે લાસ્ટ એંગલ જોઈએ દેટ મીન્સ ફોર્થ વન એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ બી બી ઓફ સી ડી માઇનસ એફ બી ઓફ બી એ બરાબર પણ અહીંયા આગળ એફ બી ઇઝ ગ્રેટર દેન બી બી મળે છે બીકોઝ તમને કીધું છે કે 280 પ્લસ તમે 180 કરો બરાબર તો 360 કરતાં વધી જાય છે બરાબર તો એટલા માટે આપણે શું કરશું એના માટે સૌથી પહેલાં એક્સટીરિયર એંગલ કરશું બરાબર સો એક્સટીરિયર એંગલ એટલે શું હતું એફ બી માઇનસ બી બી બરાબર સો અહીંયા આગળ
FB ઓફ BM અને શું કરશું FBB ઓફ CD ફાઇન્ડ કરશું બરાબર સો 280 માઈનસ 210 અને અહીંયા આગળ માઈનસ શું કરવાના 180 બરાબર એટલે આપણને 250 જેટલી વેલ્યુ મળી ઓકે ધેરફોર ઇન્ટિરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ થશે 360 ડિગ્રી માઇનસ 250 ડિગ્રી બરાબર એટલે કે 110 એ આપણો મળ્યો એંગલ ડી ઓકે સો અહીંયા આગળ તમારું આ રિલેટેડ એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થયું બરાબર તો તમારા આવા જ રિલેટેડ એક્ઝામ્પલ્સ અને થિયરીઝ આમાં પૂછાતી હોય છે બરાબર સો પોઝિટિવલી તમે એની બને ત્યાં સુધી ડેફિનેશન્સ કરજો ઓકે અને આના સિવાય જો તમને કોઈ એક્ઝામ્પલમાં ના ખ્યાલ આવતો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ઓકે સો આ નોટ સાથે આઈ એમ કૃષ્ણા મંજા સાઇનિંગ ઓફ જય શ્રી